રાજકોટ અગ્નિકાંડ બાદ મનપા દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટમાં કુલ 100 જેટલી શાળાઓને સીલ કરવામાં આવી હતી, જેને લઈ સંચાલકોમાં દોડધામ હતી છે. શાળાના સંચાલકો મનપા ખાતે પહોંચ્યા હતા અને સીલ ખુલાવવા રજૂઆત કરી હતી. તેમણે શાળાઓમાં ફાયર સિસ્ટમ ફિટ કરવા પણ જણાવ્યું હતું. અત્યારે આપણે રાજકોટ શહેરની લગભગ 100થી વધારે શાળાઓને સીલ મારી દીધા છે. એ સીલ ખોલવાની પ્રક્રિયા માટે થઈને આજે રજૂઆત કરવા આવ્યા છે. શાળાઓ 13 જૂનથી જ્યારે વેકેશન પૂર્ણ થાય છે ને શાળા ચાલુ થવાની છે. જો સીલ નહીં ખુલે તો નાની મોટી જે પણ ક્ષતિ રહી ગઈ છે, ફાયર માટેની હોય અથવા તો એનઓસી મેળવવાની હોય, ત્યાં ફાયરનું સેટઅપ હોય પણ એનઓસી રિન્યુઅલ બાકી હોય, એવી ઘણી બધી શાળાઓ છે. ઘણી શાળાઓનું બીયુ બાકી છે કે જે ઇમ્પેક્ટનો અત્યારે કાયદો છે અમલવારી છે, એમાં પણ ફાઇલ રજૂ કરેલી છે. એવા 2-3 બાબતો થઈને જે સીલ મારી દેવામાં આવ્યા છે. અમારી વિનંતી એટલે છે કે ઝડપથી અમે સીલ ખોલી આપવામાં આવે અને અમે જે પણ સલામતીના પેલા લેવા માટે છે એ પ્રાયોરિટી આપી અને બધી જ રીતના સ્કૂલ એ સલામતી માટે તત્પરતા દાખવે છે, પરંતુ જ્યાં સુધી સીલ ન ખુલે ત્યાં સુધી આ કોઈ પણ કાર્યવાહી કરી શકીએ નહીં, એટલા માટે એ રજૂઆત હતી. આજે સીલ ખોલવા માટેના પત્ર પણ આપવામાં આવી રહ્યા છે અને અમારી એટલી પહેલી છે કે કોઈ સલામતીની કચાશ એક પણ